યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 ગુજરાતી પ્રથમ સત્ર, એમાં આપણે એક બોધકથા જોતા હતા. એનું નામ છે પરીક્ષા. પન્નાલાલ પટેલ, જેની માહિતી આપણે ભાગ 1માં જોઈ ગયા, હવે ભાગ 2માં આપણે પાઠને આગળ વધારીએ કે મહાદેવની નજર એક પ્રાણી પર પડે છે કે જે ગાય જેવું દેખાય છે. એ ખેતરમાં ચાલતું જાય છે અને પાકને ખાતું જાય છે. એટલે જેવી ત્યાં એની આગળ આપણે જોવાનું છે, કાપલો કાઢી નાખવાની. મહાદેવના પગ જમીન સાથે જળાઈ ગયેલા લાગતા હતા. જળાઈ ગયેલા લાગતા હતા એટલે કે ચોટેલા લાગતા હતા. તારી માસીના ખેતરમાં લાગે છે, શંકાએ અટકળ કરીને કહ્યું. અટકળ કરીને કહ્યું એટલે કે અંદાજે કહ્યું. અટકળ અંદાજે શંકાએ કહ્યું કે તારી માસીનું ખેતર હોય એવું લાગે છે. ત્રીજાએ કહ્યું શેઢા પર છે, ત્યારે ત્રીજો કહે છે કે એ કદાચ શેઢા પર છે. મહાદેવ વિચારતો હતો અને બોલ્યો. એ વિચારતો હોય એવી રીતે બોલે છે કે આ પા કે પેલી પા, પણ ખાવાની તો ગમ જ ને. આ પા કે પેલી પા એટલે ગમે તેમ કરીને. આ પા કે પેલી પા, આ બાજુ હોય કે પેલી બાજુ હોય, ગમે તેમ કરીને તે તો ઘઉં જ ખાવાની ને. એટલે કે એ મારા માસીના ખેતરમાં હોય કે પછી બીજે કંઈ હોય, શેઢા પર હોય, એ ઘઉં તો ખાય છે ને. ગામ તરફ એને નજર કરી દૂર દૂર સુધી અને કોઈ માણસ દેખાતું ન હતું. બૂમ પાડીને એ કહે છે, માણસને દૂર કોઈ માણસ જોયું અને બૂમ પાડીને એને કહ્યું કે મારા માસીને કહેજો કે ગાય છે. વળી થયું કે ક્યારે આવશે ને ક્યારે હાકશે. એણે એક માણસને જોયું અને કહ્યું કે મારા માસીને કહેજો કે એમના ખેતરમાં એક ગાય છે. ગાય એટલે કે અધૂરું વાક્ય બોલે છે અને ફરીથી એ વિચારે છે, એને થાય છે કે એ ક્યારે આવશે અને ક્યારે એને કાઢશે. એટલામાં તો એ આખો કાપલો કાઢી નાખશે. કાપલો કાઢી નાખવો એટલે કે પાક બગાડવો. પાકનું બગાડ કરવો અથવા તો પાકનો નાશ કરવો. મહાદેવે શંકા સામે દફતર ફેંક્યું અને કહ્યું, લેને શંકા, ગાયને હું આંકતો આવું, તું આ દફતર લે અને હું ગાયને કાઢતો આવ. શંકાએ દફતર લીધું અને યાદ આવ્યું, એલા તારે તો પરીક્ષા છે. એ યાદ અપાવે છે મહાદેવને, કહે છે કે તારે તો પરીક્ષા છે. ત્યારે મહાદેવ કહે છે કે આવ્યો હમણાં. આમ એટલે કે હમણાં. મહાદેવે તો પાટી લગાવી. પાટી લગાવી એટલે કે મુઠ્ઠીઓ વાળીને દોડવું. મુઠ્ઠી વાળી દોડવું. એ મુઠ્ઠીઓ વાળીને દોડે છે દફતરગા કરીને. મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું. એટલે કે એ પાક ઉપર એક ઉડતી ઉડતી સમડી જઈ રહી હોય, પક્ષી જઈ રહી હોય એવું એને લાગતું હતું. કહેતો હતો, તમ તમારે હેંડતા થાવ, આવ્યો હું ઓમ આમ. તમ તમારે હેંડતા થાવ, હેંડતા થાવ એટલે કે ચાલતા થાવ, અને હું હમણાં જ આવ્યો. આમ આવ્યો એટલે કે હું તો હમણાં જ આવ્યો. હરાયું ચરેલી ગાય. હરાયું ચરેલી ગાય એટલે કે મહેનત વગરનું. હરાયું એટલે કે રખડતી અથવા તો છૂટી છવાઈ. છૂટી છવાઈ ગાય. મસ્તાન હોય એમાં નવાય શી. મસ્તાન હોય એમાં નવાય શું એટલે કે પોતાની રીતે ચડતી હોય એમાં શી નવાય, એટલે કે પોતાની મહેનત વગર એ ખાવાવાળી ગાય. મહાદેવ મન કરીને ઢેફા મારે, પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા. મહાદેવે તો મન ભરીને, મન ભરીને એટલે કે પોતાની પૂરેપૂરી તાકાતથી ઢેફા માર્યા. એટલે કે નીચે જે પાણકા હોય એને પાણકા ઢેફા હતા, એક માટીના ઢેફા હતા માર્યા. પરંતુ ચરબી ભરી ગાયને એટલે કે જાડી ચામડીવાળી જે ગાય છે એને તો લાડના લટકા હતા. એટલે કે એ માટી ભરેલી જે માટીના ઢેફા છે એને અડતા હતા નહીં. એટલામાં સોટું પણ ન હતું, સોટી પણ ક્યાંય દેખાતી ન હતી. શેઢા ઉપરથી આકડાનો એક દોરો ભાંગ્યો અને શેઢા ઉપરથી આકડાનું જે ઝાડ છે એમાંથી એક લાકડી તોડી. પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી. પરંતુ એ જે લાકડી હતી
એ ગાયના શરીર પરની ખાલી માખી જ ઉડાડતી હતી, એને અસર પણ નહોતી થતી. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું અને એમ કરીને એને માસીનું ખેતર કાઢ્યું તો પાછું બીજું કાકાનું આવ્યું હતું. પાછું બાજુમાં કાકાનું હતું તો કાકાના ખેતરમાં ગઈ. કાકા તો ખારેલા સ્વભાવના હતા, ખારા હતા, તીખા હતા, પણ એટલે કંઈ ગાયને ઘઉં થોડાકને ખાવા દેવાય એ મનમાં વિચારે છે. ખારા હોય તો થોડેકને હું એને ઘઉં ખાવા દઉં એમ. તો એમાંથી કાઢ્યું તો ત્રીજું ખેતર એક ગરીબનું હતું અને મહાદેવને થયું કે ના ના, નાડજી કાકાને આંખ આટલું એક જ ખેતર છે, કાપલો કાઢી નાખશે તો એનું એકનું એક ખેતર છે, બીજી કોઈ એને આશા નથી. ને વળી ગાયને આગળ હાંકી કાઢે છે. મહાદેવમાં અધિરાયને અકળામણ વધવા માંડે છે. અધિરાય અને અકળામણ, અધિરાય એટલે કે ઉતાવળ, અકળામણ એટલે કે ડર. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંઢવા માંડી, અને જેવું એના હાથમાં એક લાકડું આવ્યું એટલે ગાયને ઝૂંઢવા માંડ્યો. ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, અને એ મારતો ગયો એટલે ગાયે એની સામે જોયું, જાણે એ હમણાં એને મારવાની હોય. પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો, એટલે કે એને છોકરો મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવળે દોડવા માંડ્યો. મારવા સરખો ન લાગ્યો એટલે કે એને એના તરફ ખાલી જોયું પરંતુ માર્યું નહીં, અને એ આમ તેમ દોડવા લાગી. નારજી કાકાનું ખેતર પૂરું થયું, મહાદેવને થયું જાઓ, પણ શંકાનું જ એ ખેતર હતું. મહાદેવનું, નારજી કાકાનું, એનો કાકાનું જેવું ખેતર પૂરું થયું, નારજી કાકા એટલે પેલા ગરીબ વ્યક્તિ, ત્યાં શંકાનું ખેતર આવ્યું એટલે કે શંકાના ખેતરમાં પાછી એ ચડી. ત્યારે એણે વિચાર્યું કે આ જો હું આના ખેતરમાંથી નહીં કાઢું તો શંકાને એમ થશે કે એના ખેતરમાંથી કાઢીને મારા ખેતરમાં મૂકી દીધી. મહાદેવને તો હવે અકળામણનો ડરનો તો પાર જ ન હતો, કોઈ સીમા ન હતી. શાળા તરફ જઈ રહેલા છોકરાઓના હવે માથા પણ દેખાતા નહોતા. હવે તો એટલું બધું મોડું થઈ ગયું હતું કે શાળાએ જતા છોકરાઓ પણ દેખાતા ન હતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું, અને મહાદેવે પોતાના મનને મજબૂત કર્યું, વિશ્વાસ આપ્યો, આટલું ખેતર કાઢી લઉં ને એટલે પછી હું પાટી મેલીશ, એવી મેલીશ કે હું ત્યાં પહોંચી જઈશ. પાટી મેલીશ એટલે કે એવી દોડ મૂકીશ કે 5 મિનિટમાં હું સ્કૂલે પહોંચી જઈશ, શાળાએ પહોંચી જઈશ. ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઢી ગઈ, પેઢી ગઈ એટલે કે બેસી ગઈ, પહોંચી ગઈ. પેઢી દેખાય અથવા તો પહોંચે. જેવું શંકાનું ખેતરમાંથી ગાયને કાઢી ત્યારે ગાય એના ખેતરમાં આવી ગઈ. હવે મહાદેવની તો મૂંઝવણની કોઈ સીમા ન રહી, માજા મૂકી દીધી હતી કે એની મૂંઝવણ તો વધતી જ જતી હતી. એની ગતિ ગામ તરફ પાછી હતી ને સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી, એટલે કે ખેતર દ્વારા એ પોતાના ગામમાં પાછો જતો હતો ને આ બાજુ સૂરજ સ્કૂલની તરફ જતો હતો, એટલે કે સૂરજ વધતો રહ્યો હતો, સમય એનો જતો રહ્યો હતો, એટલે કે શાળાનો જે સમય હોય એના કરતાં એ મોડો થતો જતો હતો. અકળામણમાં તો એ રડવા જેવો થઈ ગયો હતો, અને ડરમાં ને ડરમાં એ રડવા જેવો થઈ ગયો. ગાયને ભણતો ગયો, મારતો ગયો, અને વળી વળીને પાછો જોતો ગયો. ભણતો ગયો એટલે કે કંઈક કહેવું, ભણતો ગયો, કંઈક કહેતો ગયો. એ ગાયને કહેતો જાય છે, મારતો જાય છે, અને વળી વળીને પાછો જોતો જાય છે શાળાની તરફ. પણ પોતાનો શેઢો વટાવ્યો ત્યાં જ એને ગભરું જીવ, એનો જે જીવ હતો એ રડી ઉઠે છે. કારણ કે શું થયું હતું કે પહેલાં ખુશાલમાંનું ખેતર આવી ગયું. જેવું એનું ખેતર પૂરું થયું ત્યાં તો ખુશાલમાંનું ખેતર આવી ગયું. એમને કોઈ હળ હાંકનાર પણ નહોતું. ગામમાંથી લોકોના હળ માંગી માંગીને પોતાનું ખેતર વવડાવતા હતા, અને જો હું અહીંયાથી એને ન કાઢું, હાંકી લાવી મેલી દો, જો ખુશાલમાંના ખેતરમાં, ને ભલો મહાદેવ રડતો ગયો કે હું કઈ રીતે આ ખુશાલમાંના ખેતરમાં મૂકી દઉં એને. મહાદેવ રડતો જાય છે, માથા ઉપર આવવા કરતાં સુરત સામે જોતો જાય છે, માથા ઉપર આવતા સુરત સામે જોતો જાય છે. અલમસ્ત ગાયને ઝૂંઢતો જાય છે, અલમસ્ત ગાયને, એટલે કે પોતાની ધૂનમાં ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે. એ ગાયને એ જોતો જાય છે, એમાં વળી વાડ નથી,
નડી, એમાં પાછી એને વાડ નડે છે, એટલે કે વાડ એટલે એક ખેતર પૂરું થાય એટલે કે એની પછી બહાર નીકળવાને કોઈ રસ્તો જ નથી, આડી વાડ આવી જાય છે કે જેથી કરીને ગાયને કાઢી નથી શકાતી. એક ખેતર પૂરું થાય એટલે બાજુમાં બીજું ખેતર, બીજું ખેતર પૂરું થાય તો ત્રીજું ખેતર, એટલા માટે એને વાડ નડી જાય છે. આડી જે વાડ હતી એ વાડ નડી જાય છે, એને વિચાર આવે છે કાઢવી તો મારે, કાઢવી પણ ક્યાં, મહાદેવને હવે મૂંઝવણ થાય છે. પછી એણે વાડમાં છીંડું પાડ્યું, છીંડું પાડ્યું એટલે કે એક બખોલ કર્યું, નાકને શીસતો ગયો, શીકતો ગયો એટલે કે એ સાફ કરતો ગયો, શીકતો ગયો એટલે કે રડતો જાય છે અને શીકતો જાય છે, પસીનો લૂછતો ગયો અને પરસેવો લૂછતો જાય છે, રડતો રડતો પાછી વળેલી ગાયને ભાડતો જાય છે અને રડતો પણ જાય છે, અને પાછી જે ગાય છે એને કહેતો પણ જાય છે, એ પાછી ક્યાં જાય છે, અહીં છીંડામાં મનને, હવે અહીંયા એણે ચોખ્ખું કહી દીધું છે કે હવે તું ક્યાં જાય છે, અહીંયા છીંડામાં મનને, એટલે કે એણે જે જગ્યા કરી છે, બખોલ કર્યું છે, ત્યાંથી નીકળને દોડીને મહા મહેનતે ગાય વાળી, અને એને દોડીને મોટી મહેનતથી ગાયને વાળે છે, છીંડા વાટે એટલે કે બખોલ વાટે ગાયને બહાર કાઢી, અને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવના જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મુઠ્ઠીઓ વાળીને દોડે છે કે જે મોલની સપાટીએ સનનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો જોઈ લ્યો, એવી ઝડપે છૂટે છે કે મોલની સપાટીએ સનન કરતો છૂટેલો તોપનો કોઈ ગોળો, એકદમ ફૂલ સ્પીડે એ પોતાની શાળા તરફ દોડે છે. પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃત્તિની પરીક્ષા તો શરૂ થઈ ગઈ હતી. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો કે ઇન્સ્પેક્ટર પાછળ તું પાસે જા. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું તો ચહેરો જે હતો એ આંસુએથી ખરડાયેલો હતો, આંસુના ડાઘ હજી એના ચહેરા પર દેખાતા હતા, પોતાના શરીર પર પસેવો રેબ ઝેબતો હતો એટલે કે પરસેવાથી એ ભરેલો હતો. ત્યારે ઇન્સ્પેક્ટર એને સવાલ પૂછે છે કે ભાઈ કેમ મોડું થયું? મહાદેવ રડતો જાય છે અને પોતાની આખી વાત કહેતો જાય છે, ઘઉંના મોલમાંથી હું ગાય આંકવા ગયો ને એટલા માટે મારે મોડું થઈ ગયું, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? ત્યારે એ કહે છે કે ગાય હાંકતો ગયો હતો અને મને વિચાર આવે કે મારે આને કોના ખેતરમાં છોડવી, તમે જ કહો સાહેબ. એટલે પછી ખેતરને બહાર ગાયને કાઢવા રહ્યો એમાં મારે મોડું થઈ ગયું, મને કહીને એ પોતાની વાતને અધૂરી છોડી દે છે અને ઇન્સ્પેક્ટર એ વાતને સમજી જાય છે. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી. માનવતાની સરવાણી હતી એટલે કે માનવતા હતી, માનવતાની સાચી વાત, સારી વાત એનામાં હતી. પોતાની પૂછતી હતી કોના મોલમાં મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ, આપ જ કહો. અને પોતાને પૂછતી હોય એવી રીતે કહે છે કે મારે એને કોના મોલમાં, કોના પાકમાં એને મૂકવી, તમે જ કહો સાહેબ. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યો હોય એવી રીતે લાગ્યું, એટલે કે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બોલે છે. પાસે છે જા, ખ્યાલ આવતા શિક્ષકે હુકુમ કર્યો, આપો એને પેપર. પાસે છે એટલે કે તેની પાસે છે જા, અને જેવો એને ખ્યાલ આવ્યો એટલે એને શિક્ષકને કહ્યું આપો એને પેપર. મહાદેવના આંસુ આનંદમાં ફેરવાઈ ગયા અને મહાદેવના જે આંસુ હતા એ ખુશીમાં ફેરવાઈ જાય છે, અંગ ઉપરના પસીનામાં પ્રકાશે છે અને તેના શરીર પરનો જે પરસેવો છે એ પણ પ્રકાશવા લાગે છે. શક્તિએ પ્રવેશ કર્યો અને શક્તિ પણ પ્રવેશ કરે છે. પેપર લઈને એ પાછો પોતાની પરીક્ષા આપવા માટે મંડી પડ્યો. તો અહીંયા આ પાઠ બોધકથા કઈ રીતે, તો આ પાઠમાં એ પોતાના પેપરમાં જ નહીં પરંતુ જીવનમાં પણ સક્સેસ થાય છે. એણે ખાલી પોતાના પરિવારનું જ નહીં પરંતુ આખા ગામનું એટલે કે બીજાનું પણ એણે જોયું, બીજાની મદદ પણ એણે કરી. તો એ પોતાની જીવનની પરીક્ષામાં અને પોતાની કાગળ પર અપાયેલી પરીક્ષામાં પણ એ પાસ થઈ ગયો.